नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम डिस्टेंस लर्निंग में आपको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपने खास सूचन छे, अहीं जे वर्क करवामां आवे ते तमारे नोटबुक नी अंदर करवानी रहेशे, जेथी करीने तेनुं पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरण 10 विषय विज्ञान आपनुं पर्यावरण। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे ओजोन स्तर विषे माहिती मेळवी, ओजोन स्तर नी अंदर केवी रीते गाबडू पड़े छे, कया कारणोसर, बराबर छे, एना विषे आपणे शीखी गया छे। आजे आपणे आपणा द्वारा निर्माण पामता कचरानुं प्रबंधन एना विषे शीखवानुं छे, एटले के आपणा द्वारा जे कचरो निर्माण थाय छे एनुं व्यवस्थापन, प्रबंधन एटले के व्यवस्थापन, एने आपणे केवी रीते व्यवस्थापन करवुं जोईए। तो आपने प्रश्न थाय कि आपणा द्वारा केवा केवा कचरावानुं निर्माण थाय छे, तो सौथी पहेला तो आपणा मननी अंदर कचरो एटले शुं, पहेला तो ए व्याख्या क्लियर होवी जोईए, एनी जे संकल्पना छे ए स्पष्ट होवी जोईए। कचरो कोने कहेवाय? तो अनैच्छिक, बिनउपयोगी जे वधारानी वस्तुओ छे કે જે નકામી છે, બરાબર છે, જે આપણને કામ આવવાની નથી, એવી જે વસ્તુઓ છે એને કચરો કહેવામાં આવે છે। અને એ જે કચરો છે આપણા દ્વારા જ નિર્માણ પામે છે। ધારો કે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું જ ઉદાહરણ લઈએ તો આપણે જે બોલપેન દ્વારા લખીએ છીએ એ બોલપેનની અંદર શાહી પૂરી થઈ જાય ત્યારે આપણે શું કરીએ છીએ? એને ફેંકી દઈએ છીએ, એટલે એ બોલપેન નકામી થઈ જાય છે, એટલે એ શું થાય છે? કચરો બને છે। તો આ જે કચરો છે, હવે એના પ્રકારની વાત કરવામાં આવે તો કચરાના બે પ્રકાર આવે છે, એની અંદર સ્વરૂપના આધારે અને પ્રક્રિયા વિઘટન પ્રક્રિયાને આધારે। કચરો જે છે એના સ્વરૂપને આધારે બે પ્રકાર છે, ઘન કચરો અને પ્રવાહી કચરો। એટલે ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપ બે પ્રકારે કચરાઓ મળે છે। ત્યારબાદ વિઘટન પ્રક્રિયાને આધારે પણ એ કચરાના પ્રકાર પડે છે। અને વિઘટન પ્રક્રિયા, હવે એની અંદર આપણે બે પ્રક્રિયાઓ, જૈવ વિઘટનીય પ્રક્રિયા અને જૈવ અવિઘટનીય પ્રક્રિયા, આ બે પ્રક્રિયાઓ એની અંદર કયા ઉદાહરણ આવે? જૈવ વિઘટનીય પ્રક્રિયા કોને કહેવાય, જૈવ અવિઘટનીય પ્રક્રિયા કોને કહેવાય, એ આપણે વ્યાખ્યા દ્વારા સમજીશું। એના પહેલા આપણે જોઈ લઈએ કે જૈવ વિઘટનીય કચરો એટલે શું। જૈવ વિઘટનીય, જે કચરાનું વિઘટન થતું હોય, જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતા હોય એવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે, જેની અંદર આવશે શાકભાજીની છાલ, ફળની છાલ, કાગળ। જ્યારે વિઘટન પ્રક્રિયાની અંદર જૈવ અવિઘટનીય પ્રક્રિયામાં કે જે કચરો છે એ વિઘટન પામતો નથી, તો એવો છે કચરો કાચ, પ્લાસ્ટિક વગેરે। હવે જે આપણે સ્વરૂપને આધારે અને વિઘટન પ્રક્રિયાને આધારે એના જે પ્રકાર છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ, તો સૌથી પહેલા સ્વરૂપને આધારે, તો સ્વરૂપના આધારે ઘન કચરો અને પ્રવાહી કચરો। તો ઘન કચરો એટલે શું? તો રસોડાની અંદર કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે, આ ઉપરાંત બીજી ધાતુ કચરો છે, કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન, એ બધું જે છે એ ઘન કચરાની અંદર સમાવેશ થાય છે। ઘન પદાર્થો વિશે તો આપણે શીખી ગયા છે, ઘન, પ્રવાહી અને વાયુ, જે ત્રણ સ્વરૂપ છે, બરાબર, એમાંથી ઘન કોને કહેવાય એના વિશે આપણે શીખી ગયા છે। તો આ બધો થશે ઘન કચરો। પ્રવાહી કચરો, તો ઘન કચરાની સરખામણી પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે, બરાબર છે। પ્રવાહી કચરો છે એ ઘન કચરાની સરખામણીએ એનું શું થાય છે? સરળતાથી વ્યવસ્થાપન કરી શકાય છે અને સરળતાથી એની હેરફેર કરી શકાય છે। તો આ થશે ઘન કચરો અને પ્રવાહી કચરો। ત્યારબાદ આવશે વિઘટન પ્રક્રિયાને આધારે કચરાના પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે જૈવ વિઘટનીય કચરો। એની વ્યાખ્યા શું થશે? તો જે કચરાને જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે। દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે। તો જૈવ વિઘટનીય કચરો જે છે એની અંદર જે ઉદાહરણ આપેલા છે,
बराबर छे, फल छे, कागळ छे, शाकभाजी छे, तो ए जे छे ए विघटन पामे छे। तो ए कई रीते विघटन पामशे? तो अमुक जे कचरो छे ए कचराने जमीन नी अंदर दाटी देवामां आवे तो चोक्कस समय अमुक समय ए शुं थाय छे, जैविक क्रिया द्वारा एनुं विघटन थाय छे अने ए खातर नी अंदर एनुं परिवर्तन पामे छे। एवो कचरो शुं कहे छे? जैव विघटनीय कचरो कहे छे। तमारे घरे प्रयोग करवो हो तो तमे करी शको छो। शाकभाजी होय, बगड़ेला फळ होय, कागळ होय, एने तमे जमीन नी अंदर थोड़ो खाडो करी अने एने दाटी देवानो। अमुक समय पछी एने तमे जोशो तो ए विघटन पामवानी प्रक्रिया एनी अंदर शुरू थई गई होय छे। ए शुं थाय छे? खातर नी अंदर फेरवाय छे, जमीन मां ए भळी जाय छे। જ્યારે જૈવ અવિઘટનીય કચરો છે, એ કચરો ધારો કે તમે ઉદાહરણ આપણે લઈએ કે કાચ છે, પ્લાસ્ટિકની વસ્તુ છે અથવા તો ધાતુ છે, બરાબર છે, તમે એને જમીનની અંદર દાટી દેવામાં આવે તો તમે એને ગમે તેટલા વર્ષો પછી પણ એને જો ફરીથી એ ખાડો ખોલી અને એને જોવામાં આવે તો એ વસ્તુ એમની એમ જ જોવા મળે છે, એની અંદર કોઈ પરિવર્તન આવતું નથી। तो એવો જે કચરો છે એને શું કહેવામાં આવે છે? જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું? તો જૈવ વિઘટનીય કચરો કે જે કચરાને જૈવિક પ્રક્રિયા દ્વારા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય એને જૈવ વિઘટનીય કચરો કહે છે। અને જૈવ અવિઘટનીય તો કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન કરી ન શકાય એવા જે કચરા છે એને જૈવ અવિઘટનીય કચરો કહે છે। અને એના ઉદાહરણ છે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે, બરાબર છે। તો આ થયા કચરાના પ્રકાર। હવે આપણે એનું પ્રબંધન કરવાનું છે, વ્યવસ્થાપન કરવાનું છે। તો કેવી રીતે કરી શકીએ એ હવે આપણે શીખવાનું છે। ઘર વપરાશના કચરાના વ્યવસ્થાપનના ઉપાયો, આપણે ઘર વપરાશનો જે કચરો છે એના વ્યવસ્થાપન માટેના કયા ઉપાયો હોઈ શકે એ આપણે જોવાનું છે। તો સૌથી પહેલા કે પેકિંગને ટાળી છૂટા શાકભાજી અને ફળો ખરીદવા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બજારની અંદર જઈએ ત્યારે આપણે પેકિંગવાળી વસ્તુને ટાળીશું, કારણ કે પેકિંગ જે છે એ પ્લાસ્ટિકનું આવતું હોય છે, જેના કારણે એ પણ એક કચરો ઉત્પન્ન થાય છે। એના કરતાં તો બેટર છે કે આપણે ઘરેથી કપડાની થેલી લઈ જઈએ, જેથી કરીને એક પર્યાવરણને નુકસાન પહોંચાડતા પણ આપણે એમાંથી બચી શકીએ છીએ। એટલે આપણા ઘરના સભ્યોને પણ આપણે કહીએ કે જ્યારે બજાર જાય ત્યારે જે કપડાની થેલી હોય એનો ઉપયોગ કરવાનો જરૂર ઉપયોગ કરે। ત્યારબાદ જે વસ્તુનો વારંવાર ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓ ખરીદવી, કે જે વસ્તુનો વારંવાર ઉપયોગ કરી શકાય એવી વસ્તુ ખરીદવી। જેમ કે આપણું ઉદાહરણ લઈએ તો આપણે જે બોલપેન દ્વારા લખીએ છીએ એની અંદર સાઇનો સોફ્ટવેર બોલપેન આવે છે, એ બોલપેન કેવી છે? યુઝ એન્ડ થ્રો છે। એક વખત એ બોલપેન પૂરી થઈ જાય ત્યારબાદ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, એને આપણે ફેંકી દેવી પડે છે। એના કરતાં તો બેટર છે કે આપણે જે રિફિલવાળી પેન આવે છે એ પેનનો ઉપયોગ કરીએ, જેથી કરીને આપણે શું કરી શકીએ, એનો ફરીવાર ઉપયોગ કરી શકીએ। ત્યારબાદ એકવાર ઉપયોગ પછી પુનઃ ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓ ખરીદવી। આપણે એક વખત ઉપયોગમાં વસ્તુ લઈ લીધી, એના પછી ફરીથી પણ એનો ઉપયોગ કરી શકાય એવી વસ્તુ ખરીદવી। જેમ કે બાળકિયા નેપી પેડ વાપરવા, એટલે કે બાળકો માટેના જે બાળકિયા આવે છે એ આપણે કપડાના વાપરવા, જેથી કરીને એનો ફરીથી ઉપયોગ કરી શકીએ। જૂના કપડા અને બૂટ ફેંકી ન દેતા દાનમાં આપવા। આપણા જૂના કપડા હોય, બૂટ હોય, બરાબર છે, એ આપણે ફેંકી દઈએ એટલે શું થાય, એ એમનો એમ કચરો જમા થતો જાય। એના કરતાં તો આપણે જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એમને આપીએ તો એમને પણ એ કામ આવે, એટલે કે એને ફેંકી ન દેતા આપણે એને દાનમાં આપવા જોઈએ। ત્યારબાદ કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુનો પુનઃ ઉપયોગ કરો। તો કાગળ, વિદ્યાર્થીઓ, આપણે ક્યારેક
કાગળ હોય છે એનો દુરુપયોગ કરતા હોઈએ છે તો એ ન કરવો જોઈએ અને કાગળમાં બંને બાજુ એનો ઉપયોગ કરી શકાય એ પ્રમાણે આપણે લખવું જોઈએ રસોડામાં જેવો કચરો ઉદ્ભવે કે તરત જ થેલીમાં ભરી દેવો રસોડાની અંદર શાકભાજીનો કચરો હોય ફળનો હોય જે કચરો ઉદ્ભવે તરત જ એને થેલીમાં ભરી દેવો અથવા તો એને કચરા પેટીની અંદર આપણે નાખવો જોઈએ અને જેવી કચરા પેટી ભરાઈ જાય તરત જ એનો યોગ્ય યોજનાકર એટલે કે જે પ્રમાણે તમે યોજના કરેલી હોય જે જગ્યાએ તમે એનો નિકાલ કરતા હો એ જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ અને વિદ્યાર્થી મિત્રો આ કચરાઓ માટે બરાબર છે બે પ્રકારના કચરાઓ જોવા મળે ભીનો કચરો સૂકો કચરો તો ભીનો કચરો છે એને લીલા ડબ્બાની અંદર નાખવામાં આવે અને સૂકો કચરો છે એને વાદળી ડબ્બાની અંદર નાખવામાં આવે છે તેમજ પુનઃરિચાર્જ કરી શકાય તેવી બેટરીનો ઉપયોગ કરો તો બેટરી જ્યારે આપણે બેટરી વાપરતા હોઈએ છીએ ત્યારે એમાંથી ચાર્જિંગ ખતમ થઈ જાય એટલે તરત આપણે એને શું કરીએ છીએ ફેંકી દઈએ છીએ એવી બેટરીનો ઉપયોગ ન કરો પરંતુ એવી બેટરીનો ઉપયોગ કરો કે એને ફરીથી રિચાર્જ કરી શકીએ અને એનો ફરીથી ઉપયોગ કરી શકાય એવી બેટરીનો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો આ થશે ઘર વપરાશની જે જુદી જુદી વસ્તુઓ છે એ જે કચરો ન બને પરંતુ એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ એની એવી જરૂરી બાબતો ત્યારબાદ આપણે જોઈએ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શું છે તો એ ભૂગર્ભ ગટર લાઈન વડે સુએજ કચરો છે એને દૂરના સ્થળે આવેલા સુએજ પ્લાન્ટની અંદર લઈ જવામાં આવે છે એટલે કે આપણે શહેરની અંદર ગામડાની અંદર જે ગટર લાઈન હોય બરાબર છે એની અંદર જે નિકાલ થાય છે પાણીનો ખરાબ પાણીનો એને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એ પ્લાન્ટનું નામ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો એ જે છે એ ગટર લાઈન વડે એ કચરાને દૂરના સ્થળે આવેલો જે પ્લાન્ટ હોય સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્યાં સુધી એને લઈ જવામાં આવે છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેવો હોય છે તો એ આપણે અહીંયા દર્શાવેલો છે આવી રીતે એનું પ્રક્રિયા હોય છે બરાબર છે આ પ્રકારનો એ પ્લાન્ટ હોય છે એની અંદર એ પ્લાન્ટની અંદર એ જે કચરો હોય છે જળ સ્વરૂપે એને એની અંદર લઈ જવામાં આવે છે ટ્રીટમેન્ટ કરી અને એને શું કરવામાં આવે છે બિન હાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને એ જે પાણી છે ફરીથી એનો ઉપયોગ લેવામાં આવે છે અને એ પાણીનો ઉપયોગ ક્યાં થાય છે તો એ પાણીનો ઉપયોગ જે છે એ બગીચાની અંદર ગાર્ડનની અંદર પાણી છાંટવા માટે થાય છે અથવા તો ખેતરની અંદર પાણી માટે ઉપયોગ થાય છે તો આ પ્લાન્ટમાં સુએજની ટ્રીટમેન્ટ કરી તેને બિન હાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે એટલે કે આપણે જે આ પાણી છે એ હાનિકારક સ્વરૂપમાં ફેરવાય તો એનો ઉપયોગ થઈ શકે નહીં એટલે એને બિન હાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે જેથી કરીને આપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ સુએજ વડે સ્થાનિક જળાશય તેમજ અન્ય જળસ્ત્રોત પ્રદૂષિત થતા નથી એટલે કે આ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એના વડે જે સ્થાનિક જળાશયો છે બરાબર છે તળાવ છે નદી છે એને કોઈ અસર થતી નથી કારણ કે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌ પ્રથમ સુએજ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એટલે કે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની અંદર સૌથી પહેલા તો એ જે કચરો છે બરાબર છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આ દરમિયાન પાણીનું ક્લોરિનેશન બરાબર ક્લોરિનેશન કરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે એટલે કે એનું જે પાણી છે કચરો છે બરાબર છે એનું શું કરવામાં આવે છે ક્લોરિનેશન કરવામાં આવે છે અને એની અંદર જે રહેલા જંતુઓ છે એને મુક્ત કરવામાં આવે છે તેમાંથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓને દૂર કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આ જે ગટર લાઈન વડે જે પાણી સુએજ ટ્રીટમેન્ટની અંદર જાય છે એની અંદર ટ્રીટમેન્ટ થાય છે એનું ક્લોરિનેશન દ્વારા એને જંતુમુક્ત કરવામાં આવે છે અને એ જે પાણી છે એનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે તો આ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના વિશેની માહિતી આ ઉપરાંત આપણને કેટલાક પ્રશ્નો થાય કે ઘરની અંદર કચરો ઉત્પન્ન થાય છે તો એનું આપણે શું કરીએ છીએ તો જે ઘરમાં કચરો ઉત્પન્ન થાય એને આપણે શું કરીએ કચરા પેટીની અંદર દરરોજ ભેગો કરવામાં આવે છે અને આ કચરાને
शहर की अंदर म्युनिसिपालिटी कॉर्पोरेशन अथवा तो ગામડામાં પંચાયત દ્વારા શું કરવામાં આવે છે એને ઘરે ઘરે થી એકઠો કરવામાં આવે છે અને કોઈ એક જગ્યાએ એનો નિકાલ કરવામાં આવે છે। હવે આ કચરાઓ છે એની અંદર બે પ્રકાર હતા, જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો। તો જે જૈવ વિઘટનીય કચરો છે એને સળગાવવામાં આવતો નથી, કારણ કે એને સળગાવવામાં આવે તો એ શું કરે છે એના દહનથી હવાનું પ્રદૂષણ થાય છે એટલે ધુમાડો ઉત્પન્ન થાય છે જે પર્યાવરણને નુકસાન કરે છે। જ્યારે જૈવ અવિઘટનીય કચરો છે બરાબર છે એ કચરાને આપણે શું કરવાનું છે એને અલગ રાખવાનો છે અને એનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે એટલે કે એનો ફરીથી ઉપયોગ કરી શકાય એની કોઈ ફરીથી એની કોઈનો કોઈ વસ્તુ બનાવી અને ફરી ઉપયોગમાં લઈ શકાય એ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે। અને કેટલાક ગામડાની અંદર આપણે બાયોગેસ ગોબર ગેસ પ્લાન્ટ જોયા હશે તો એ પણ શું છે એક કચરાનો ચોક્કસ જૈવ વિઘટનીય કચરાનો ઉપયોગ કરી એનો ગેસ બનાવવામાં આવે છે અને એને ખાતર બનાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, એક દિવસ દરમિયાન આપણે ઘરમાં મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થતો હોય છે એની અંદર આપણે સરેરાશ જોઈએ તો 1.1 કિલોગ્રામ થી 3.7 કિલોગ્રામ 1.1 કિલોગ્રામ થી 3.7 કિલોગ્રામ સુધીનો જે કચરો છે એ પ્રત્યેક વ્યક્તિ દીઠ ઉત્પન્ન થતો હોય છે। આ સરેરાશ છે બરાબર છે। એ જે કચરો કેવો હોય છે જૈવ વિઘટનીય હોય છે અને થોડો જૈવ અવિઘટનીય પણ હોય છે।